હેલો નમસ્તે, હું છું ડૉક્ટર રેખા. આજે આપણે આયુર્વેદિકના એક એવા જ ઉપયોગી હરડે એટલે કે હરિતકી વિશે હું જણાવીશ. હરડેનું લેટિન નામ છે ટર્મિનેલિયા ચેપ્યુલા. ચરક સંહિતામાં ચરક મુનિએ હરડેને માની ઉપાધિ આપી છે. યસ્ય ગૃહે નાસ્તિ માતા તસ્ય માતા હરિતકી, એટલે એ માતાની જેમ આપણી સંભાળ રાખે. હરડેના ઝાડ ગુજરાત અને કોંકણમાં ખૂબ થાય છે. ઇન આયુર્વેદા ધેર આર 7 ટાઈપ્સ ઓફ હરડે. હરડેની 7 જાતમાં વિજયા, રોહિણી, પૂતના, અમૃતા, અભયા, જીવંતી અને જેથી, આ રીતે 7 પ્રકારની હરડેનું વર્ણન કરેલું છે. એનો શેપ રાઉન્ડ હોય છે તે વિજયા હોય છે. જે હરડે સાધારણ ગોળ હોય છે તેને રોહિણી કહે છે. જે હરડે લાંબી, પાતળી અને ગોટલા જેવી હોય છે તેને પૂતના કહે છે. જેની ગોટલી બારીક અને માંસલ હોય છે તેને અમૃતા કહે છે. જે હરડે પર 5 ઊભી રેષાઓ હોય તેને અભયા કહે છે. જે હરડેનો રંગ સુવર્ણ જેવો પીળો હોય તેને જીવંતી કહે છે. જે હરડેની ઉપર 3 ઊભી રેષાઓ હોય તેને ચેતકી કહે છે. હરડેમાં જે વિજયા હોય છે એ સર્વ રોગોમાં સારી હોય છે. હરડેમાં ચેતકી છે એ બેસ્ટ લેક્સિટિવ્સ છે. એની છાયા નીચે પણ જો તમે ઊભા રહો તો તમને તરત જ રીશ થઈ જાય છે. હરડેની 7 જાતમાંથી વિજયા મુખ્ય છે કારણ કે તે ઇઝીલી અવેલેબલ હોય છે. હરડે ઉત્તમ ત્રિદોષ શામક છે એટલે તેનું દરરોજ સેવન કરવું હિતકારી છે. હરડે ઉત્તમ બુદ્ધિવર્ધક, નેત્રોને હિતકારી ત્રિદોષ શામક છે. દરરોજ ભોજન સાથે હરડે ખાવાથી તમારા શરીરના જે વાયુપિત્ત અને કફ હોય છે એ બેલેન્સ રહે છે અને મલબદ્ધતા દૂર થાય છે. હરડે ઇઝ ધ બેસ્ટ લેક્સિટિવ. જો તમને કોન્સ્ટિપેશનની તકલીફ રહેતી હોય કે બરાબર પેટ સાફ ન થતું હોય તો હરડે ઇઝ ધ બેસ્ટ મેડિસિન ફોર યોર હેલ્થ. હરડેને સિંદવ સાથે ખાવાથી કફનો નાશ થાય છે. હરડેને સાકર સાથે ખાવાથી પિત્તનો નાશ થાય છે અને ઘી સાથે ખાવાથી વાતનો નાશ થાય છે. અને ગોળ સાથે ખાઓ હરડેને તો તમારા સર્વર ઉપર બહુ સારું પરિણામ મળે છે. જમ્યા પછી હરડે ખાઓ તો વાત, પિત્ત અને કફથી જે પીડા થતી હોય છે બોડીમાં તેમાં ઘણું શમન થઈ જાય છે. નાના બાળકોને આકડી આવે ત્યારે હરડેને ઘસી અને એને પીડા ઉપર ઘસવાથી લાભ થાય છે. મૂર્છાના રોગમાં હરડેના કાંડામાં ઘી નાખીને આપવું જોઈએ. પેટ સાફ ન થતું હોય તો હરડે, સંચળ, વરિયાળી અને મીંડિયાવળ આનું ચૂર્ણ કરીને રાત્રે આપવું જોઈએ. ડાયાબિટીસમાં હરડે, પહેડા, આમળા અને હળદરનું ચૂર્ણનું કાઢું કરીને આપવું જોઈએ. ડાયાબિટીસમાં હરડે, પહેડા, આમળા અને ગુડુચીનો કાઢો પણ સારું પરિણામ આપે છે. ખૂબ જૂની ખાંસી અને શ્વાસમાં હરડે અને ભેડાનું ચૂર્ણ મધ સાથે આપવું જોઈએ. ઉધરસ સાથે લોહી પડતું હોય તો હરડેના ચૂર્ણને મધ કે ઘી સાથે આપવું જોઈએ. આર્થરાઇટિસ, સાયટિકા અને અંડવૃદ્ધિમાં હરિતકીને એરંડ તેલમાં ચૂર્ણ કરીને આપવું જોઈએ. ખૂબ જ બદ્ધકોષ્ઠ હોય કે જેને એકદમ સિવિયર કોન્સ્ટિપેશન હોય તો હરડેના ચૂર્ણને એરંડ તેલ માં શેકીને એનું ચૂર્ણ બનાવવું જોઈએ અને એ દરરોજ રાત્રે ગરમ પાણી સાથે લેવું જોઈએ. હરડેના સેવનમાં પ્રિકોશનમાં પ્રેગ્નન્ટ લેડીઝ અને એકદમ નાના બાળકોમાં થોડું ધ્યાન રાખવું જોઈએ. હરડેનું ચૂર્ણ ક્યારેય એકલું ના લેવું જોઈએ અને કોઈ અનુપાન સાથે લેવું જોઈએ. દરેક વ્યક્તિએ દરરોજ હરડેનું સેવન કરવું જોઈએ. એનાથી આપણી હેલ્થ ખૂબ સારી રહે છે. થેન્ક યુ. તો હરડેનું સેવન કરો અને સ્વસ્થ રહો.